તું મારી ના થઈ તો શું થયું ગોંડી? હું તારા છોકરાને ભૂંગળા ખવરાઈ ખવરાઈ પપ્પા બોલાવરાઈશ. કોણ કહેશે કે પ્રેમ એક જ વાર થાય છે સાહેબ? છોકરો મારી જેમ બેશરમ હોય તો કેટલી વાર થાય છે? કઈ રીતે તારા માટે બનાવું તાજમહેલ ઓ જાનુ? હાલ તો હું ખુદ સરકાર તરફથી જે સંડાસ બાથરૂમ પાસ થાય છે એનું ફોર્મ ભરું છું. અમે પણ કૂવો ખોજ્યો સાહેબ, ઝોનવાણી ઈટા નીકળે પણ ચાય ધનનું માટલું ના નીકળ્યું. બ્રેકઅપ પછી દુખી એ થાય છે જેને બીજી પટાવતા નથી આવડતી. બાપા સપના જોવે છે કે છોકરો ડોક્ટર બની અને લોકોની સેવા કરશે, અને છોકરો રીલ ઉપર મંડળ્યો છે પુષ્પા બનીને. મે ઝુકેગા નહીં શાલા. રિપ્લે ના આપ્યો તો એવું સમજી કે એટીટ્યુડ આવી ગયો. તારો ડોહો ઈટનું ટ્રેક્ટર ભરવા ગયો તો અલ્યા વગાડ દેશી. જો બાયડી ધારે તો એના સાસરિયાને પણ એ સ્વર્ગ બનાવી શકે છે પિયર જઈને. અરે એને જેવું લાગે છે કે મારો પ્રેમ ખોટો છે સાહેબ, બાકી હું તો એને આખી રાત તડકામાં બેહીને યાદ કરું છું. મેં 7 વર્ષ બાઇક લઈને એના ઘરની આગળ પાછળ ઓટા ફેરા કર્યા અને સાહેબી હાથ ફેરામાં બીજાની થઈ ગઈ. આજે મેં મારા ભાઈબંધ જોડે રૂપિયા 500 ની માગણી કરી તો મને જોઈને એ હસીને બોલ્યો કે લુખા આગળલા 400 તો પાસા આયલ. કોઈ સારા માણસે સલાહ આપી હતી કે કોઈ પણ છોકરીનું દિલ ચોરવું હોય તો તમારી પાસે પૈસા હોવા જોઈએ, એટલે સાહેબ હવે અમે પૈસા ચોરવાનું ચાલુ કરી દીધું. એવું તો કરવું પડે ને ભાઈ. તમે ગમે એટલું ભણી લો, તમે ગમે એટલું ગણી લો, તમે ગમે એટલા પૈસા ભેગા કરી લો, પણ તમારી પાછળ જે દાડે હડચું કૂતરું પડે ને એ દાડે તો બૈયાન કાકા કરીને જ રાડ્યો પાડવી પડે. એણે મને પૂછ્યું કે તમે મારું દિલ ચોરાઈ લીધું છે તો તમને આની ટ્રેનિંગ ક્યાંથી મળી? તો મેં પણ હસીને કહી દીધું સાહેબ, પહેલા હું ખિસ્સા કાતરું હતો, માણાના ખિસ્સા કાપી કાપીને ચોરી કરતો, હવે દિલ ચોરું છું. તરત બ્રેકઅપ. હમણાં મેં ગીત ટપકાર્યું કે મહેલોની જરૂર જાનું અમારે ના હોય, ખોબા જેવડું દિલ એમાં ખૂણો કાફી હોય. પછે શું સાહેબ, ખૂણામાં નાચી દીધો મને અને મેં અહીંયા દૂરબીન લગાવીને જોયું તો આખું દિલ ટકો ટક ભરેલું હતું. માંડ માંડ હવાશ લઈને 2 દાડા રહ્યો અને 3જે દાડે તો ફરરાટી બોલાવતો બારો નીકળ્યો. આ જે લોકો દિલમાં રહેશે એમને એક સવાલ પૂછવા માંગુ છું કે તમે ઓક્સિજન ક્યાંથી લાવો છો? એટલે કે બારીથી બાટલો લઈને જવું પડે કે અંદર ચોય નળીઓ ફિટ કરેલી હોય છે? આ તો શું મારે કદાચ જવાનું થાય તો એડવાન્સમાં બધી તૈયારીઓ કરી લઉં ને? હું ચૂપ રહું છું એટલે એવું ના સમજતા કે હું હાવ શરીફ છું સાહેબ. મનમાં ને મનમાં 2-2 મનની ગાળ્યા કાઢું છું.